વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 છે પ્રકાશ પરાવર્તન અને વક્રી પવન બોર્ડ ની એક્ઝામ માં કુલ આ ચેપ્ટર 6 માર્ક્સ નું પૂછાય છે તેમાં 1 માર્ક્સ નો એક સવાલ 2 માર્ક્સ નો એક સવાલ અને 3 માર્ક્સ નો એક સવાલ એમ કરીને ટોટલ 6 માર્ક્સ માં પૂછાય છે તો આપણે ખબર છે કે વિશ્વમાં આપણે અનેક વસ્તુઓને જોઈ શકીએ છીએ આ વસ્તુઓને આપણે સાથે જોઈ શકીએ છીએ તો આપણે એક ઉદાહરણ લઈએ કે એક અંધારો ઓરડો છે અંધારા ઓરડામાં કેટલીક વસ્તુઓ પડેલી છે આ વસ્તુઓને આપણે અત્યારે જોઈ શકતા નથી પણ આ જ વસ્તુઓ ઉપર જ્યારે પ્રકાશ પડે છે ત્યારે પ્રકાશ આ વસ્તુઓ સાથે અથડાય છે અને અથડાઈને ક્યાં પ્રવેશે છે માનવ આંખમાં ત્યારે આપણે એ વસ્તુઓને જોઈ શકીએ છીએ ફરીથી જો આ ઓરડામાં અંધારું કરવામાં આવે તો વસ્તુ આપણે દેખાતી નથી એનો મતલબ કે કોઈ પણ વસ્તુ જોવા માટે તેના ઉપર પ્રકાશ પડવો જરૂરી છે અને એ પ્રકાશ પાછો ફેંકાવો જરૂરી છે આ પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે જ આપણે એ વસ્તુઓને જોઈ શકીએ છીએ જેમ કે પૃથ્વી પરથી આપણે ચંદ્રને જોઈ શકીએ છીએ સૂર્ય પર તે સ્વયં પ્રકાશિત છે પરંતુ ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી તે કોના પ્રકાશને લીધે પ્રકાશિત થાય છે તો તેના ઉપર સૂર્યનો પ્રકાશ આપાત થાય છે અને આ પ્રકાશ પરાવર્તન પામીને પૃથ્વી પર રહેલી માનવ આંખમાં પ્રવેશે છે ત્યારે આપણે ચંદ્રને જોઈ શકીએ છીએ આપણે દિવસના સમયે ચંદ્રને જોઈ શકતા નથી કારણ કે દિવસના સમયે ચંદ્ર એ પૃથ્વીની કયા ભાગમાં હોય છે પાછળના ભાગમાં તો આ સમયે સૂર્ય નો પ્રકાશ ચંદ્ર સુધી પહોંચી શકતો નથી તો ચંદ્ર પરથી પ્રકાશનું પરાવર્તન થતું નથી અને પરાવર્તન થતું નથી એ માટે પૃથ્વી પર દિવસ દરમિયાન આપણે ચંદ્રને જોઈ શકતા નથી આમ કોઈ પણ વસ્તુ જે આપણે દેખાય છે તેના માટે જવાબદાર કોણ છે પ્રકાશના પરાવર્તનની ઘટના એટલે કે પ્રકાશના પાછા ફે